नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण दस नी अंदर जे पहलू चैप्टर छे भणीए छे रासायणिक प्रक्रियाओ अने समीकरणों। एनी अंदर छेल्ला लेक्चर नी अंदर अपने ऑक्सीडेशन रिडक्शन अने रेडॉक्स प्रक्रिया छे एनी चर्चा छे करी थी, कारण के आपणे आ पाठनी अंदर आ चैप्टरनी अंदर जे अलग अलग रासायणिक प्रक्रियाओ छे भणता था एमां जे छेल्ली रासायणिक प्रक्रिया छे एनी आपणे वात छे करी गया छे। ए झड़पथी रिविजन जोईए तो ऑक्सीडेशन कोने कहेवाय एना उदाहरणों छे जोया था आपणे, रिडक्शन कोने कहेवाय एनी व्याख्या एना उदाहरणों जोया था, अने रेडॉक्स प्रक्रिया कोने कहेवाय एना उदाहरणोनी पण आपणे वात छे करी हती। तो ऑक्सीडेशन कोने कहेशुं, तो कि जे रासायनिक प्रक्रिया दरमियान ऑक्सिजनो उमेरो थतो होय अथवा हाइड्रोजन दूर थतो होय तो एने ऑक्सिडेशन कहेवाय। एनाथी उल्टी प्रक्रिया के जे रासायनिक प्रक्रिया दरमियान हाइड्रोजनो उमेरो थतो होय अथवा ऑक्सिजन दूर थतो होय तेने रिडक्शन नी प्रक्रिया तरीके ओळखवामां आवे छे। अने घणी वखत एवुं बने के एक ज रासायनिक प्रक्रिया नी अंदर ऑक्सिडेशन नी क्रिया पण थती होय अने रिडक्शन नी क्रिया पण थती होय, तो बन्ने प्रक्रिया साथे थती होय तो एने आपणे रेडॉक्स प्रक्रिया तरीके ओळखी शकीए, तो एनी आपणे वात छे करी हती। हवे आ पाठनी अंदर हवे छेल्ला बे मुद्दाओ छे ए आपणे भणवाना छे। एमानो पहेलो मुद्दो आपणे भणवानो छे क्षारण। क्षारण एटले शुं? जो आ परीक्षानी अंदर पूछाई शके टूंक नोंधमां के भाई क्षारण विशे टूंक नोंध छे लखो, અને એક બીજો નાનો એવો મુદ્દો ભણવાનો છે ખોરાપણો। તો આ બે મુદ્દા છે એની આપણે વાત છે કરવાની છે, એટલે આપણે આ પહેલો ચેપ્ટર છે પૂરું થાય। તો હવે આપણે ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા છે ભણી ગયા, પણ આ લેક્ચરની અંદર આપણે એના વિશે વાત કરવાની છે કે આપણા રોજિંદા જીવનની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાની શી અસર જોવા મળે, ઓક્સિડેશનની પ્રક્રિયાની કઈ કઈ અસર છે એ આપણા રોજિંદા જીવનની અંદર થતી હોય। તો એમાં પહેલો જ મુદ્દો છે એ આપણે ક્ષારણ વિશે અભ્યાસ છે કરવાનો છે। તો જોઈએ આપણે ક્ષારણ। તો પહેલો પ્રશ્ન એ થાય કે ક્ષારણ એટલે શું? તો એક વસ્તુ યાદ રાખજો કે આપણને બધાને ખબર છે કે લોખંડ છે, લોખંડ તો લોખંડ છે એ લાંબો ટાઈમ સુધી ખુલ્લી જગ્યા ઉપર પડ્યો રહે તો એના ઉપર કથાય રંગનું પડ છે એ ચડી જાય છે। મતલબ કે આપણે એને સરળ ભાષામાં શું કહીએ છીએ, કાટ લાગ્યો એવું કહીએ છીએ। લોખંડ ઉપર કાટ છે, જમા છે, થાય છે, તો એ એક પ્રકારનું શું છે, ક્ષારણ છે। આમ તો ખરેખર ક્ષારણની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો ક્ષારણની વ્યાખ્યા એવી આપી શકાય કે કોઈપણ ધાતુ છે એ હવા પાણી કે ભેજના સંપર્કમાં આવે અને એનું ક્ષયન થાય અથવા તો એનું ખવાણ થાય, તો એ ખવાણ થવાની જે ક્રિયા છે, જે ઘટના છે, એને ધાતુનું ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો તમે એમ પણ લખી શકો કે આ જે ધાતુની સપાટી છે એના ઉપર હવા, ભેજ કે એસિડની અસર છે એ જોવા મળે તો, અને એનું ક્ષયન થાય, એનું ખવાણ થાય તો એને પણ આપણે ક્ષારણ તરીકે ઓળખી શકીએ। એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈપણ ધાતુ છે એની સપાટી છે એ હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે તો એનું જે ખવાણ થવાની જે ક્રિયા છે એને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે એની વ્યાખ્યા છે જોશું અને ત્યાર પછી એ ક્ષારણ ન થાય એના માટે શું કરી શકાય, એટલે કે ક્ષારણને અટકાવવા માટેના ઉપાયો છે એની પણ આપણે વાત છે કરશું। તો પહેલાં તો ક્ષારણ કોને કહેશું? તો લખશું આપણે કે ધાતુની સપાટી હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવતા તેનું ખવાણ થવાની
क्रिया ने धातुनु क्षारण कहे छे। अथवा तो एम पण लखी सको कि धातुनी सपाटी उपर भेज के एसिड नो हुमलो थाय। हुमलो थाय मतलब के ना उपर एसिड के भेज छे एना संपर्क में आवे तो एनुं क्षयन थाय। क्षयन थाय एटले खवाण थाय। आपणने खबर छे, तमने एक नानुं तमने उदाहरण आपूं कि दाखला तरीके लोखंडनो कोई टुकड़ो छे एना उपर काट लागी जाय। कारण के क्यारे काट लागशे? तो कि लोखंडनो टुकड़ो छे ए हवा पाणी के भेजना संपर्कमां आवशे तो ज एने काट लागशे। एकला पाणी के एकली हवाना संपर्कमां आवशे तो एने काट लागशे नहीं। परंतु हवा पाणी के भेजना संपर्कमां आवशे तो एने शुं लागशे? કાટ છે લાગશે। એના ઉપર જે કથાઈ રંગનું પડ છે એ ચડી જાય। હવે કેવું થાય કે જે કથાઈ રંગનું પડ છે એ ધીમે 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 એના ઉપર નાની નાની પોપડીઓ છે ખરતી જાય અને એક સમય એવો આવે કે એ જે લોખંડનો ટુકડો છે એ ભૂકો થઈ જાય। તો એ શું થયું? એનું ક્ષારણ થયું, એનું ખવાણ થયું, એનું ક્ષયન થયું। તો ખાસ યાદ રાખશું આપણે કે ધાતુની સપાટી હવા પાણી કે ભેજના સંપર્કમાં આવતા તેનું ખવાણ થવાની ક્રિયાને ધાતુનું શું કહેવાય? ક્ષારણ કહે છે। અને યાદ એ રાખશું કે ભારત દેશની વાત કરીએ તો એક વર્ષ દરમિયાન ઘણા બધા લોખંડ છે એનું આવું ક્ષારણ છે થતું હોય, એને કાટ લાગી જતો હોય, પછી એનો ઉપયોગ છે કરી શકાતો નથી, એટલે લાખો રૂપિયાનું નુકસાન છે થાય। તો એવું ન થાય એટલા માટે આપણે શું કરી શકીએ? કારણ કે જો ઘણી વખત એવું બને, જો કે ધાતુનું ક્ષારણ છે અથવા તો એના ઉપર જે ઓક્સાઇડનું સ્તર, જો આ એક પ્રકારનું ઓક્સાઇડનું સ્તર જ છે કે લોખંડ છે એના ઉપર કેનું ઓક્સાઇડનું એક સ્તર છે જમા થઈ જાય, એને આપણે કાટ લાગ્યો એવું કહે છે। ખરેખર એક પ્રકારનો આયર્ન ઓક્સાઇડ છે। શું છે? આયર્ન ઓક્સાઇડ છે। એમ ચાંદી છે એના ઉપર પણ એ પણ ઓક્સિજનના સંપર્કમાં આવશે તો એનું પણ ક્ષારણ થશે। તાંબુ છે એ પણ ઓક્સિજનના સંપર્કમાં આવશે તો એનું પણ ક્ષારણ છે થશે। પરંતુ કહેવાનો મતલબ મારે એવો છે કે આવું ન થાય એટલા માટે શું કરી શકીએ આપણે? તો કદાચ એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ ધાતુના ક્ષારણના અટકાવવા માટેના ઉપાયો જણાવો, તો આપણે શું કરી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ધાતુનું ક્ષારણ તમારે અટકાવવું હોય તો આપણે એક જ કરી શકીએ કે ભાઈ ધાતુની સપાટી છે એ હવા પાણી કે ભેજના સંપર્કમાં આવવી જોઈએ નહીં। તો ધાતુની સપાટી છે હવા પાણી કે ભેજના સંપર્કમાં ન આવે તો એના માટે શું કરી શકાય? તો કે સૌથી સરળ અને સસ્તો ઉપાય એ છે કે ધાતુની સપાટી છે એના ઉપર રંગ છે એ લગાવી દેવો જોઈએ, કલર છે એ કરી નાખવો જોઈએ। ઘણી વખત આપણે ઘરે પણ આ કરતા હોય કે દરવાજો હોય બારી હોય તો એના ઉપર જે લોખંડ છે એ કટાઈ ન જાય એટલા માટે એના ઉપર આપણે શું કરી દઈએ? કલર કામ છે કરતા હોય તો રંગ લગાવી દો, એટલે એ જે લોખંડ છે એની સપાટી ઉપર કોનું સ્તર છે જમા થઈ જશે? તો કે કલરનું, રંગનું। અને એ રંગ છે એ વાતાવરણના સંપર્કમાં આવશે, એ રંગની નીચે રહેલો જે લોખંડની સપાટી છે એ વાતાવરણના સંપર્કમાં આવશે નહીં। એ સૌથી સસ્તો ઉપાય છે અને સરળ છે, સરળતાથી આ ઉપાય છે આપણે અપનાવી શકીએ છીએ અને કરીએ પણ છીએ। પરંતુ તકલીફ એ છે કે જો એ જે ધાતુની સપાટી ઉપર જે રંગ લગાવેલો છે એ રંગ છે એ દૂર થઈ જાય તો ફરી પાછી ધાતુની સપાટી છે એ હવાના સંપર્કમાં આવશે, પાણીના સંપર્કમાં આવશે, ભેજના સંપર્કમાં આવશે અને ત્યાંથી કટાવવાની શરૂઆત થશે। એટલે શું કરવું પડે? તો કે જો રંગ દૂર થયો હોય તો વારંવાર ફરી પાછો ત્યાં શું કરી દેવો જોઈએ? રંગ છે એ કરી દેવો જોઈએ, એટલે કે યોગ્ય સમયાંતરે ધાતુની સપાટી છે એને રંગતી રહેવી જોઈએ, કલર છે એ કરતો રહેવો જોઈએ। બરાબર, આપણને ઘણી ખબર છે કે ઇલેક્ટ્રિકના થાંભલા હોય જે લોખંડના હોય, આ ઉપરાંત વાહનો હોય તો એની જે બોડી હોય તો એના ઉપર પણ કલર છે કરેલો હોય, કારણ કે એની બોડી છે એ પણ લોખંડની જ હોય। બરાબર, એટલે એના ઉપર કલર કામ કરી દઈએ તો એ લોખંડની સપાટી છે એ હવા પાણી કે ભેજના સંપર્કમાં આવશે નહીં, કે જેથી કરી એનું ક્ષારણ છે એ થવાનું નથી। આ ઉપરાંત બીજો શું ઉપાય કરી શકીએ? તો કે જો કોઈ નાના લોખંડના સાધનો હોય તો એના ઉપર આપણે તેલ પણ લગાવી શકીએ, પરંતુ તકલીફ એ છે કે તેલ લગાવો ને તો તેલ છે ને એ ઝડપથી ટૂંકા સમયગાળાની અંદર
એ સપાટી ઉપરથી દૂર થઈ જાય, એટલે વારંવાર યોગ્ય સમયાંતરે તેલ છે લગાવતું રહેવું જોઈએ. પરંતુ યાદ એ પણ રાખવાનું છે કે આ ઉપાય છે એ નાના સાધનો માટે જ ઉપયોગી છે, કારણ કે મોટા સાધનો ઉપર વારંવાર તેલ લગાવવું છે એ પોસિબલ નથી, પરવડે એમ હોતું નથી. એટલે નાના કોઈ સાધનો હોય, પકડ છે, આવા કોઈ કાતર છે, આવા કોઈ નાના સાધનો હોય તો એના સપાટી ઉપર તમે તેલ છે લગાવી શકો. આ ઉપરાંત બીજો ઉપાય શું કરી શકાય, તો કે એનાથી આગળ જોઈએ આપણે તો કે ખાસ કરીને લોખંડ છે, તો લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુ કોઈ હોય અને એ વધારે સક્રિય ધાતુ છે એનું સ્તર છે લોખંડની સપાટી ઉપર લગાડી દેવામાં આવે તો પણ ધાતુ છે એનું ક્ષારણ છે એને અટકાવી શકાય. દાખલા તરીકે કોઈ લોખંડની સપાટી હોય તો લોખંડ કરતાં ઝીંક છે એની સક્રિયતા વધારે હોય, તો યાદ રાખશું આપણે કે લોખંડની સપાટી ઉપર કોનું સ્તર લગાવી દઈએ, તો કે ઝીંક ધાતુનું સ્તર છે આપણે લગાવી દઈએ, તો એનાથી જે લોખંડ તૈયાર થશે એને ગેલ્વેનાઇઝ લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ નામ તમે સાંભળ્યું હશે. અને આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખી શકાય. તો યાદ રાખશું કે ગેલ્વેનાઇઝ લોખંડ એટલે શું વળી, તો કે લોખંડ છે એની સપાટી ઉપર કઈ ધાતુનું સ્તર લગાવવામાં આવે, તો કે ઝીંક ધાતુનું સ્તર છે લગાડવામાં આવે. અને જો લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુનું સ્તર લગાવી દેશો તો ઝીંક છે એ વાતાવરણના સંપર્કમાં આવશે કે નહીં કે લોખંડ. એટલે ખાસ યાદ રાખશું આપણે કે ઝીંક ધાતુનું સ્તર લગાવી દેવામાં આવે તો એ જે ગેલ્વેનાઇઝ લોખંડ છે તો એ ક્ષારણ પ્રતિરોધક હોય, એના ઉપર કાટ છે લાગતો નથી. એટલે ખાસ યાદ રાખશું આપણે કે લોખંડ છે એના કરતાં વધારે સક્રિય ધાતુ છે એનું સ્તર છે લોખંડની સપાટી ઉપર લગાવી દેશું તો પણ ધાતુનું ક્ષારણ છે એને આપણે અટકાવી શકીએ. આ સિવાય તો કે હજી પણ એનેમલ કલર છે એ લગાવી શકાય. આ ઉપરાંત ક્ષારણ પ્રતિરોધક પદાર્થો છે એ ધાતુની સપાટી ઉપર આપણે લગાવી શકીએ. આ ઉપરાંત મિશ્ર ધાતુઓ છે એનો પણ આપણે ઉપયોગ છે કરી શકીએ કે એક કરતાં વધારે ધાતુઓ છે ભેગી કરી અને નવી ધાતુ છે બનાવવામાં આવે તો પણ ક્ષારણ છે એને અટકાવી શકાય. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ક્ષારણ છે એની વ્યાખ્યા અને એને અટકાવવા માટેના જે ઉપાયો છે એની આપણે ચર્ચા છે કરી. ઘણી વખત એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ કાટનું અણુસૂત્ર શું, કાટ છે એનું અણુસૂત્ર શું, તો એ પણ એક ખાસ વસ્તુ યાદ રાખજો કે કાટનું અણુસૂત્ર અથવા રાસાયણિક સૂત્ર પૂછાય તો Fe2O3.XH2O આ શું છે, કાટ છે એનું રાસાયણિક જે લોખંડની સપાટી ઉપર કથાઈ રંગનું પડ છે એ જમા થાય છે એને આપણે કાટ કહીએ છીએ. એક પ્રકારનો ખરેખર આયર્ન ઓક્સાઇડ જ છે. એનું અણુસૂત્ર તમને પૂછાય તો યાદ રાખવાનું Fe2O3.XH2O આ કાટનું શું છે, અણુસૂત્ર છે. બરાબર, તો આ એક મુદ્દો છે ખાસ યાદ રાખવાનો છે, ધાતુનું ક્ષારણ એટલે શું અને એને અટકાવવા માટેના ઉપાયો. ફરીથી કહું છું કે ક્ષારણ કોને કહેવાય, તો કે કોઈ પણ ધાતુ છે એની સપાટી હવા પાણી કે ભેજના સંપર્કમાં આવતા તેનું ખવાણ થવાની ક્રિયાને ધાતુનું ક્ષારણ કહેવાય. અને એને અટકાવવા માટેના ઉપાયો છે એની આપણે હમણાં જ ચર્ચા કરી. ઝડપથી કહી દઉં તો પહેલો ઉપાય આપણે લખી શકીએ કે ધાતુની સપાટી છે એના ઉપર રંગ કરવામાં આવે. બીજો ઉપાય આપણે એ જોયો કે તેલ લગાડવામાં આવે. ત્રીજો ઉપાય આપણે એ જોયો કે એ ધાતુ છે એનાથી વધારે સક્રિય ધાતુનું પડ છે એ ચડાવવામાં આવે. હમણાં વાત કરીને ગેલ્વેનાઇઝ લોખંડની, તો ગેલ્વેનાઇઝ લોખંડ એમણે નથી બનતું કે લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુનું સ્તર છે એ ચડાવી દેવામાં આવે. આ ઉપરાંત એનિમલ કલરો છે એ લગાડવામાં આવે. આ ઉપરાંત ક્ષારણ પ્રતિરોધક પદાર્થો છે એનો પણ ઉપયોગ છે કરવામાં આવે છે. અને એકની અંદર બીજી ધાતુ કે અધાતુ છે એ મિશ્રણ કરી અને ધાતુનું ક્ષારણ છે એને અટકાવી શકાય છે. બરાબર, તો આટલા ઉપાયો છે એ આપણે યાદ રાખવાના છે. પરંતુ આની અંદર એક બીજી વસ્તુ એ પણ, ઘણી વખત ધાતુનું ક્ષારણ છે એ ફાયદાકારક હોય તો કદાચ મગજની અંદર પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ખરેખર ધાતુનું ક્ષારણ અને ફાયદો, તો ખાસ યાદ રાખજો કે દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ છે એ હવા પાણી કે ભેજના સંપર્કમાં આવશે તો એલ્યુમિનિયમ ઉપર ઓક્સાઇડનું સ્તર છે જમા થશે. બરાબર,
હવે કેવું થશે કે એલ્યુમિનિયમ ઉપર જે ઓક્સાઇડનું સ્તર જમા થશે એટલે હવે એલ્યુમિનિયમ છે ત્યાંથી એનું હવે ક્ષારણ થવાનું નથી. શા માટે? તો કે એલ્યુમિનિયમ ઉપર ઓક્સાઇડનું સ્તર છે જમા થઈ ગયું, હવે એ ઓક્સાઇડનું સ્તર છે એ વાતાવરણના સંપર્કમાં આવશે, એની નીચે રહેલી જે એલ્યુમિનિયમ ધાતુ છે એ વાતાવરણના સંપર્કમાં આવશે નહીં, એટલે પછી એનું ક્ષારણ છે થશે નથી, પછી એનું ઓક્સિડેશન છે થશે નહીં. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જો આ લોખંડમાં એવું થાય કે લોખંડની ઉપર પેલી જે પોપડી છે એ ખરી જાય, એ પોપડી ખરે એ શું ઓક્સાઇડનું સ્તર છે એ ખરી જાય, એટલે ફરી પાછી લોખંડની સપાટી વાતાવરણના સંપર્કમાં આવશે, પાછો ઓક્સાઇડ બનશે, એ પોપડી પાછી ખરી જશે, એ પળ સ્તર પાછું ખરી જાય, એટલે એમ ધાતુનું એમ લોખંડનું ખવાણ છે એ થાય. એલ્યુમિનિયમની અંદર એવું થતું નથી, એલ્યુમિનિયમ ઉપર ઓક્સાઇડનું સ્તર ચડી ગયું પછી એલ્યુમિનિયમ છે એ ઓક્સાઇડનું પળ છે ખરતું નથી, એટલા માટે એલ્યુમિનિયમ ધાતુ છે એનું વધારે ક્ષારણ છે થશે નહીં. એટલે આ મુદ્દાની અંદર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક ધાતુના ક્ષારણ છે એની વ્યાખ્યા અને એને અટકાવવા માટેના ઉપાયો, બરાબર. આ ઉપરાંત એક કાટનું અણુસૂત્ર યાદ રાખવાનું છે, Fe2O3.XH2O. આ કોનું અણુસૂત્ર છે? તો કે કાટનું અણુસૂત્ર છે, બરાબર. ત્યાર પછી એક બીજો મુદ્દો આપણે ભણવાનો છે અને એ છે ખોરાપણું. કેના વિશે અભ્યાસ કરવાનો છે? ખોરાપણું. ઘણી વખત આપણને ખબર છે કે અમુક જે ચીજવસ્તુઓ છે એ ખોરી થઈ જાય. ખોરી થઈ જાય એટલે શું? તો કે આપણને ખબર છે ખાસ કરીને તેલી પદાર્થો અને જે ચરબીયુક્ત પદાર્થો છે એનો ઓક્સિડેશન થવાથી એના સ્વાદ અને એના ગંધની અંદર ફેરફાર છે જોવા મળે છે. તો એના જે સ્વાદ અને ગંધમાં જે ફેરફાર થવાની જે ક્રિયા છે એને શું કહેશું આપણે? ખોરાપણું તરીકે ઓળખવામાં આવે. અને ખાસ કરીને જે તેલી પદાર્થો છે, તેલયુક્ત અને ચરબીયુક્ત પદાર્થો છે એનું ઓક્સિડેશન થાય, એ હવાના સંપર્કમાં આવે એટલે એની અંદર ઓક્સિજન છે એનો ઉમેરો થાય અને એને કારણે એના સ્વાદ અને ગંધની અંદર ફેરફાર છે જોવા મળે છે, તો એ જે ક્રિયા છે એને ખોરાપણા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખોરાપણું છે એ તમારે અટકાવવું હોય તો તમે શું કરી શકો? આપણને ખબર છે કે દાખલા તરીકે સિંગ છે, સિંગ એ ઘણી વખત ખોરી થઈ જાય. આ ખોરી થઈ જાય આપણને ખબર પડી જાય, એ ક્યારે ખબર પડીએ? તો કે આપણે જ્યારે આ સિંગ છે એના દાણા છે એ મોંની અંદર મૂકીએ છીએ, ખાઈએ છીએ, ત્યારે એ સિંગ ખોરી છે કે ખોરી નથી એ એના સ્વાદ અને એના ગંધ ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ સિંગ ખોરી છે કે નથી ખોરી, બરાબર. તો એની પાછળનું કારણ છે કારણ કે સિંગ છે એ તેલી પદાર્થ છે અને એ જે તેલી પદાર્થ છે એ હવામાં લાંબો ટાઈમ સુધી જો ખુલ્લું રહે તો એની અંદર ઓક્સિજન છે એનો ઉમેરો થાય. એટલે કઈ ક્રિયા થાય? તો કે ઓક્સિડેશનની ક્રિયા થાય. કારણ કે આપણે એ પ્રક્રિયા વિશે ભણી ગયા છે કે ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો એને આપણે શું કહેશું? તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેશું. તો અહીંયા ઓક્સિજન છે એનો ઉમેરો થાય અને એને કારણે એના સ્વાદ અને ગંધની અંદર શું જોવા મળે? ફેરફાર છે જોવા મળે છે અને એ જે પ્રક્રિયા છે એને ખોરાપણા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ખોરાપણું છે એને અટકાવવું હોય તો શું કરી શકાય? તો યાદ રાખશું કે આ જે તેલી પદાર્થ અને ચરબીયુક્ત જે પદાર્થ છે એની અંદર જે ઓક્સિડેશનની ક્રિયા અટકાવતા પદાર્થો છે એ ઉમેરવામાં આવે. ઓક્સિડેશનની ક્રિયા છે ને અટકાવતા જે પદાર્થો છે એ ઉમેર. તમને એક ઉદાહરણ આપું જેથી કરીને તમને સરળતાથી ખબર પડે કે દાખલા તરીકે આપણે બજારની અંદરથી કોઈ વેફર છે એનું પેકેટ છે લઈએ છીએ તો એની અંદર હવા ભરેલી હોય. એ હવા શેની હોય? કઈ હવા હોય? તો કે આપણને ખબર છે કે નાઇટ્રોજન હોય. કયો વાયુ હોય? નાઇટ્રોજન વાયુ હોય. કારણ કે નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય જેવો વાયુ છે અને એને કારણે એ ઓક્સિડેશન છે એની પ્રક્રિયા છે એને શું કરે છે? ઘટાડે છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે બજારની અંદર જે ચિપ્સ છે કે વેફર્સ છે મળે છે તો એની અંદર એના પેકિંગની અંદર નાઇટ્રોજન વાયુ છે
એ ભરવામાં આવે છે અને એને કારણે નાઇટ્રોજનને કારણે એ ચિપ્સ હોય કે પછી વેફર હોય એની અંદર કઈ ક્રિયા થતી નથી, તો કે ઓક્સિડેશનની ક્રિયા છે થતી નથી. અને ઓક્સિડેશનની ક્રિયા નથી થતી માટે એ પદાર્થો છે, એ જે વસ્તુ છે એ ખોરું થતું નથી. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ છે એ ખોરું થાય, એ ખોરાપણું અનુભવે એની પાછળનું એક જ કારણ છે. અને એ કયું કારણ છે કે એની અંદર કઈ પ્રક્રિયા થાય છે, તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા છે થાય છે. અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા જ ચીજવસ્તુ છે એ ખોરી છે થતી હોય. તો ખાસ યાદ રાખશું આપણે કે એ જે ખોરાપણું ઘટાડવા માટે જે પદાર્થો છે એ ઉમેરવામાં આવે એને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે ખોરાપણું, આ એક મુદ્દો યાદ રાખજો, ખોરાપણું અટકાવવા માટે ઉમેરાતા પદાર્થોને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ કહે છે. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખવામાં આવે કે જે ખોરાપણું અટકાવવા માટે ખાદ્ય પદાર્થોની અંદર જે પદાર્થો છે એ ઉમેરવામાં આવે અને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાઠની અંદર આટલા મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ છે કરવાનો હતો, બરાબર. તો હવે આ પહેલું ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો આ પહેલા ચેપ્ટરની અંદર ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે વિવિધ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે ભણ્યા છે, તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે, ટોટલ 5 રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશે આપણે અભ્યાસ છે કર્યો હતો. એની પહેલાં કેવી રીતના રાસાયણિક સમીકરણો છે એને સંતુલિત કરાય, તો એ પ્રશ્ન છે પણ ખાસ યાદ રાખવાનો છે. અને બાકીની જે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પછી સંયોગીકરણની પ્રક્રિયા હોય, પછી વિઘટનની પ્રક્રિયા હોય, વિસ્થાપનની પ્રક્રિયા હોય, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા હોય, કે ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયા હોય, આ 5 રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશે ખાસ યાદ છે રાખવાનું છે. તો આ પાઠની અંદર આટલા મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો હતો, બરાબર. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું ચેપ્ટર છે આગળનું, બરાબર, બીજા ચેપ્ટરો છે એનો આપણે અભ્યાસ છે કરશું. ઓકે, થેન્ક યુ.